વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે ભારે વરસાદની વચ્ચે મોજ માણવા ગયેલા યુવકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। આ યુવકોમાં 19 વર્ષનો આકાશ યાદવ પણ સામેલ હતો। તેઓ દરિયાના પ્રવાહમાં મોજ માણી રહ્યા હતા ત્યારે અચાનક આકાશ તણાઈ ગયો। બાકીના 3 યુવકોને બચાવી લેવામાં સફળતા મળી પરંતુ આકાશને બચાવી શક્યા ન હતા। ઘટનાની જાણ થતાં ઉમરગામ ફાયર ટીમ ઉમરગામ પોલીસ અને મામલતદાર ઘટનાસ્થળે તરત જ પહોંચી ગયા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। જોકે દરિયાના ભારે કરંટ વચ્ચે આકાશને બચાવ શક્ય ન થયો। અનેક પ્રયત્નો છતાં પણ આકાશને બહાર ખેંચી શકાયો નહીં અને તે દરિયામાં ગરકાવ થઈ ગયો। આકાશ યાદવ મૂળ યુપીનો વતની હતો અને અત્યારે તે પોતાના ઘરે ફરવા આવ્યો હતો। યુવાનો દરિયામાં તણાઈ જવાને કારણે સમગ્ર ઉમરગામ વિસ્તારમાં ચકચાર મચી જોવા પામી છે। આ દુઃખદ ઘટનાને કારણે આકાશના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી છે। પોલીસે મૃતદેહ શોધવા માટે દરિયામાં શોધખોળ ચાલુ રાખી છે। આ ઘટના બાદ સ્થાનિક પ્રશાસને લોકો માટે દરિયામાં મોજ કરવાની બાબતે ચેતવણી આપી છે। ખાસ કરીને ભારે વરસાદ દરમિયાન દરિયામાં ન જવા તથા સુરક્ષા નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવી છે। मैं बाहर गया और वो अंदर चला गया था। फिर के मैं भाई थोड़ा बाहर लहर के साथ में बाहर गया और वो लहर के साथ बाहर नहीं आया, वो अंदर ही रह गया। फिर लहर वापस गया तो उसके अंदर चला गया। वो उमरगाम नगर पालिका फायर ऑफिसर इंचार्ज आज आज रोज ना थी ने युवक दरिया में नावा पड़िया था। इमाजी एक जन पानी में तवाई गेलो छे। ये खोजखोल चालू छे हाल में। आकाश यादव, आप लोग मतलब क्या कर रहे थे उधर दरिया किनारे पे? जी नहाने गए थे ऐसा? और थोड़ा बेची नहाने वो रहे थे। हाँ और उसको